मॉर्निंग स्टूडेंट्स, अपने आत्मनी प्रक्रिया पूर्ण करी हवे अपने आगर बात करी है बराबर ने चारक स्वशे ओके जी जो तो क्वेश्चन ई छे अपने आठवां ग्रुप में ई आचारक स्वशे का तबक हुआ तो अपने पहला ग्लाइकोलाइसिस कंप्लीट करू पछा ग्रुप पे एवरी टाइम कोई चार्ट रखू के भाई कोशिय स्वशन माने बात करी है छे कोशिय स्वशन नाम तीन प्रकार કોષ રસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થઈ
तो कोशिशना कैलकुलेशन से प्रक्रिया થઈ અને અંતે આ કયું રહે કણાક સૂત્રના જો કોશિશનાની કણાક સૂત્રમાં પ્રવેશ છે અને હવે પછીના તબક્કા આ જે તૈયાર થશે એટલે કે કણાક સૂત્ર એમ જ આ જાળક સંશ્લેષણની મુખ્ય ઘટના માટે સ્થાન છે બે મુખ્ય ઘટના અહીં આપણે જોવાના છીએ જ્યારે આપણે બે પાઇવેટ આવે છે એક પાઇવેટ અહીંયા એક પાઇવેટ અહીંયા આ ચાર આપણે પહેલાથી જોઈ લીધો છે આ એક પાઇવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને અને ત્યારબાદ નિગ્રસ ચક્રમાં પ્રવેશે તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે જોવે આ હાઇડ્રોજનિક મુક્ત કર્યા સાથે ઇલેક્ટ્રોનિક મુક્ત કર્યા CO2 મુક્ત કર્યા તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે પેલી ઘટના સંચારક સ્વશે હાઇડ્રોજનના અણુઓ તબક્કાવાર દૂર થાય અહીંયા દૂર થયા જો આ તબક્કામાં દૂર થયા આ જગ્યાએ દૂર થયા આ જગ્યાએ આ જગ્યાએ જ્યારે જ્યારે હાઇડ્રોજન દૂર થાય સાથે બે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય બે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન જે ઘટના આપણે દર્શાવી એ પણ અહીંયા પણ છે પછી મેં ખાલી એરો જ કર્યું છે બીકોઝ સ્પેસ પછી એટલી નથી રાઈટ એટલે સમજવાનું છે બ્લુ લેન્સ લેવી છે થઈ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મુક્ત થાય બરાબર તબક્કાવાર હાઇડ્રોજન અણુ મુક્ત થવાથી ત્રણ CO2 ના અણુ એક પાઇરુવેટમાં થાય જો આ એક CO2 આ બીજું CO2 આ ત્રીજું CO2 ના અણુ મુક્ત થવાથી પાઇરુવેટ સંપૂર્ણ દહન થઈ જાય યસ પાઇરુવેટ ત્રણ કાર્બન અણુ હતો તો આપણે આ જોયું કે હાઇડ્રોજન ના અણુ તબક્કાવાર દૂર થવાથી ત્રણ CO2 ના અણુ મુક્ત થવાથી જો તબક્કાવાર હાઇડ્રોજન દૂર થયા સાથે CO2 ત્રણ વખત મુક્ત થયા અને આ પાયરુવેટનું દહન જો સેમ ડે આ બીજા પાયરુવેટનું દહન થઈ જશે ક્લિયર ઓકે બીજી કઈ ઘટના થશે જરાક સુશીલા મેં જો તો કે ભાઈ જો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનના ભાગ સ્વરૂપે હાઇડ્રોજન પરમાણુના ભાગ સ્વરૂપે ભાગ તરીકે દૂર થઈ હાઇડ્રોજન દૂર થાય સાથે ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન દૂર થાય હાઇડ્રોજન દૂર થાય ક્યાં જશે દૂર થઈ ઓક્સિજન એ ત્યાં ઓક્સિજન આ અણુ તરફ વહન પામે છે બધા હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કઈ બાજુ લઈ ગઈ છું તમે જો આ બધા એ સેમ બાજુ જાય છે યસ જે જગ્યાએ ઓક્સિજન છે ત્યાં રાઈટ ઓકે ઓક્સિજન તરફ ક્યાં અને ત્યાં શું થશે તરફ વહન પામે અને સાથે એટીપી સંશ્લેષણ થાય એની સાથે એટલે કે આ જગ્યાએ પછી એટીપીનું સંશ્લેષણ થશે એક્ચ્યુઅલી 34 એટીપી પ્રમાણે યસ મોટા પ્રમાણમાં ઓછા અહીંયા મુક્ત થશે બીકોઝ અહીંયા ઓક્સિડેશન અંતિમ શોષણ યસ અહીંયા થશે અંતિમ ઓક્સિડેશન ટર્મિનલ ઓક્સિડેશન તમે કહી શકો સ્પેશિયલી અહીંયા આવશે ઓકે તો આ બે મુખ્ય ઘટના છે પણ ઇન્ટરેસ્ટિંગ વાત કે કે બે પેલી ઘટના છે નો સ્થાન તે તો કણાક સૂત્રનો આધારક છે કણાક સૂત્રનો મેટ્રિક્સ તમે કહી શકો આ બે ઘટના ક્રસ ચક્ર હતું આ પેલી ઘટના જે હતી આ કઈ ઘટના હતી તો કે ભાઈ આ ઘટના હતી ઈ ક્રસ ચક્ર અને ક્રસ ચક્રનો સ્થાન આ છે આ ચક્ર અહીંયા છે પીસીએ સાયકલ ટ્રાયલ ઓક્સિડેશન સાયકલ રાઈટ ક્રસ ચક્ર તમે કહી શકો સાયક્લિક એસિડ સાયકલ કહી શકો તો એ ઘટનાનું સ્થાન તો કયું છે કણાક સૂત્રનું આધાર જ્યારે બીજી ઘટના કઈ જગ્યાએ થાય આ કણાક સૂત્રના અંત પટલ જો આ અંત પટલ છે ત્યાં થાય છે તો બીજી ઘટના કઈ હતી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા આ જે ઘટના હતી ઘટનાનું નામ શું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એનું સ્થાન આ હતું કણાક સૂત્રનું આધાર બરાબર ને અંત પટલ શું થશે આ જગ્યાએ આ જે મેં રોકેલું છે ને જ્યાં પાઇરુવેટમાંથી બે એસિટાઇલ મીન્સ એક પાઇરુવેટમાંથી એક એસિટાઇલ કોએન્ઝાઇમ અને બીજામાંથી બીજો તો આ એક વાળો રિએક્શન છે ને ઈ આપણે અહીંયા લખ્યું છે જે પાઇરુવેટ છે કણાક સૂત્રમાં પ્રવેશે છે એનું સૌ પ્રથમ આ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે પહેલા શું તો કે ભાઈ પાઇરુવેટ એસિડ જો
અને એનએડી ઈ અન્ય સહ ઉત્સેચક છે એ વિભાજન સાથે બીજો ઉત્સેચક છે પાયરુવેટ ડી હાઇડ્રોજીનેઝ છે મેગ્નેશિયમ ની હાજરી છે અન્ય પણ કોઈ છે આપણે એક્સ્ટ્રા વાળામાં છે બરાબર ને તો કે ભાઈ આ બધાની હાજરીમાં આ બધાની હાજરીમાં આ બધાની હાજરીમાં પાયરુવેટ એસિડ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન જે જટિલ સંયોજન પ્રક્રિયા દ્વારા સહ રૂપાંતરણ થાય એસિટાઇલ કોલિન્ઝાઇમ એવા સાથે CO2 મુક્ત થશે NADH2 બનશે NADH+H ઇટલેસ NADH2 બનશે ક્લિયર આ વસ્તુ આ જે સમીકરણ છે ને ફરીથી લખું છું જો ખરેખર ઘણા સમયમાં જે પાયરુવેટ એને કમી છે હું અહીં લખું છું આ પાયરુવેટ ક્યાં આવ્યું છે ઘણા સમયમાં એન્ડ થયું છે તમે માની લો આ ઘણા સમયમાં એન્ડ થયું છે પાયરુવેટ ના કાર્બન યુક્ત છે કાર્બન યુક્ત શું કીધું આપણે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન ઓક્સિડેટિવ ઓક્સિડેટિવ નો મીનિંગ શું થાય છે તેનો મીનિંગ એવો થયો કે ભાઈ ઓક્સિડેશન ની ક્રિયા થઈ ઓક્સિડેશન ની ક્રિયા એટલે કોઈ પણ અણુ ઓક્સિડેશન થયેલ શું થશે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન મુક્ત થાય યસ પાયરુવેટ માંથી બે હાઇડ્રોજન મુક્ત થાય બે ઇલેક્ટ્રોન મુક્ત થશે સાથે સાથે CO2 પણ મુક્ત થશે એટલે કે કઈ પ્રક્રિયા થઈ ડીકાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થઈ શેની હાજરીમાં થશે તો કે ભાઈ અહીં મેગ્નેશિયમ ની હાજરી છે સાથે સાથે કોનું ડીકાર્બોક્સિલેશન થયું તો પાયરુવેટ નું જ કોણ અને હાઇડ્રોજન દૂર થયા પાયરુવેટ ના બીજા હાઇડ્રોજન દૂર થયા તો પાયરુવેટ ડી હાઇડ્રોજનસ પાયરુવેટ ડી હાઇડ્રોજનસ ફી ત્રણ કાર્બન યુક્ત નું છે એમાં કારણ થઈ ગયો CO2 દૂર થયો અને શું બની ગયું સાથે સાથે અહીંયા એક સહ ઉત્સેચક છે કોએન્ઝાઇમ એ ની હાજરી પણ અહીં આપણે કાં છે અત્યારે તો શું બન્યું એસિટેલ તો બન્યું જે બે કાર્બન યુક્ત પદાર્થ છે એક CO2 દૂર થઈ હવે આ એસિટેલ છે એ કોની સાથે જોડાય કોએન્ઝાઇમ એ સાથે અને પછી એક લાસ્ટ શું બની જાય એસિટાઇલ કોએન્ઝાઇમ એ આ અપોન અને હવે એ ક્યાર બાદ ની ગઈ તો કે ત્યાર બાદ એસિટાઇલ કોએન્ઝાઇમ છે એ આ ચક્રીય પથ જેને આપણે ટીસીએ સાયકલ કહે છે બરાબર ટીસીએ ચક્ર અથવા તો તમે હેન્સ ક્રેસ ના વૈજ્ઞાનિકે સમજેલું છે માટે તમે એને ક્રેસ ચક્ર કહ્યું છે એમાં પ્રવેશ બરાબર તો જો પછી આ બે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જે મુક્ત થઈ ગયા દ્વારા સ્વીકારના તો કે એનએડી નામ હાઇડ્રોજન સ્વીકાર હાઇડ્રોજન પ્રાપ્ત કરે છે અને એ ઈ ઈ સહ કન્વર્ટ થઈ જશે એનએડી H2 અથવા તો તમે એનએડી H+ H લખી શકો તો આ સમીકરણ છે આ છે પ્રક્રિયા શું થઈ ઓક્સિડેશન એ થયું ડીકાર્બોક્સિલેશન એ થયું એટલે ઘટના આપણે નામ શું મૂક્યું આ કઈ ઘટના બની આજ ઓક્સિડેટિવ આ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન છે કે સામૂહિક પ્રક્રિયા જો હવે શું થયું અહીંયા જો પાયરુવેટ એસિડ છે પાયરુવેટ એસિડ છે કોએન્ઝાઇમ આ કોએન્ઝાઇમ આવીમાં પ્રક્રિયા કરે છે એનએડી હા આ પ્રક્રિયા છે નિપજ શું તો કે એને